सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર બનાસકાંઠા જિલ્લામાં ખીલી સેવાકીય કાર્યોની પૂર્વાહાર ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેને પણ લોકોને વૃક્ષ વાવવા આપી સલાહ। બનાસકાંઠા જિલ્લામાં લોકો કોરોના અંગેની ગાઈડલાઈન ભૂલતા વકરી રહ્યો છે કોરોના, આરોગ્ય વિભાગે પણ જણાવી ગંભીર બાબત। ધાનેરા તાલુકા સુવિધાના અભાવે ડેઠા ગ્રામ પંચાયતને સ્થાનિકોએ જ માર્યું તાળું, ગ્રામ પંચાયત કક્ષાએ મળતી સુવિધા ઉપલબ્ધ બનાવવા કરી માંગ। અને જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં થતા ભંગાણનું સમારકામ ના થતું હોવાથી ખેડૂતોએ જાતે જ કેનાલનું શરૂ કર્યું સમારકામ। કાકરેજ તાલુકાના બુકોલી ગામ નજીક 200થી વધુ ખેડૂતો લાગ્યા કેનાલના સમારકામના કામમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું હવે લગભગ પૂર્ણ થવાના આરે પહોંચી ગયું છે અને જિલ્લામાં છૂટાછવાયા વરસાદ સિવાય ક્યાંય વરસાદ નોંધાયો નથી। આજે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ભાભર ખાતે 18 મિલીમીટર નોંધાયો હતો, જ્યારે વડગામમાં 14 મિલીમીટર, લાખણી ખાતે 13 મિલીમીટર, દિયોદરમાં 5 મિલીમીટર, દાંતામાં 2 મિલીમીટર અને પાલનપુરમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આ સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી। જિલ્લામાં વિવિધ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદ પર એક નજર કરીએ। જિલ્લાના મુખ્ય જળાશયોની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો દાંતીવાડા ડેમમાં આજે સાંજે 4 વાગે 705 ક્યુસેક પાણીની આવક સામે ડેમની સપાટી 588.87 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ડેમમાં પાણીનો જથ્થો 63.11% નોંધાયો છે। સીપુ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે અને અત્યારે ડેમમાં પાણીની સપાટી 575.62 ફૂટ છે, જ્યારે ડેમમાં પાણીનો જથ્થો 7.39% છે। મુક્તેશ્વર ડેમમાં સાંજે 4 વાગે 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમમાં પાણીની સપાટી 650.22 નોંધાઈ છે, જ્યારે ડેમમાં પાણીનો જથ્થો 54.2% નોંધાયો છે। ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહ કાર્યક્રમમાં ઉપક્રમે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા શહેરના અંબાજી રોડ પર આવેલ જિલ્લા સરકારી રમતગમત સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ બાજુમાં આવેલ સ્લમ વિસ્તારમાં બિસ્કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર યુવા ભાજપ દ્વારા વડાપ્રધાનના 70મા જન્મદિન નિમિત્તે 70 વૃક્ષ વાવીને તેમજ આસપાસના ગરીબ બાળકોને ચોકલેટ, બિસ્કીટ અને ફ્રૂટ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને પાલનપુર શહેર યુવા ભાજપના પ્રભારી સાગર જાની, ઉપપ્રમુખ સુરેશ બારોટ, વિક્રમ રાણા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને આ સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમે જિલ્લા સેવા સ્પોર્ટ સંકુલમાં નરેન્દ્રભાઈના આજે 70મો જન્મદિવસ હોય અમે 70 વૃક્ષો અમે વાવ્યા છે અને બાજુની સ્લમ વિસ્તારની સોસાયટીની અંદર અમે ગરીબ બાળકોને ચોકલેટ, ફ્રૂટ વિતરણ અને બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ પણ કર્યો છે અને આ સેવા સપ્તાહને અમે ખૂબ જોશથી ઉજવી રહ્યા છીએ। બનાસકાંઠાના પશુપાલકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી। 70મા જન્મદિને બનાસ ડેરી અને પશુપાલકોએ 70,000 વૃક્ષ વાવી ઉજવણી કરી હતી। વડગામ તાલુકાના જલોત્રા ખાતે મહાવૃક્ષારોપણ કાર્યક્રમને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ખુલ્લો મૂક્યો હતો,
જિલ્લામાં બનાસ ડેરીની તમામ શાખાઓમાં વૃક્ષારોપણ કરી 70,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 70મા જન્મદિવસ નિમિત્તે દેશમાં એક અઠવાડિયા સુધી જન્મદિવસને સેવા દિન તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિન નિમિત્તે જિલ્લામાં 70,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ વડગામ તાલુકાના જલોત્રા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મહાવૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પર્યાવરણ પ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે બનાસ ડેરી દ્વારા જિલ્લામાં 70,000 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બનાસ ડેરીની દૂધ મંડળીઓ અને દૂધ કલેક્શન સેન્ટરો, પશુપાલકો તેમજ પાલનપુર, લખનૌ, ફરીદાબાદ અને કાનપુર ડેરીના પ્લાન્ટો ઉપર વૃક્ષારોપણ કરી 70,000 વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બનાસ ડેરી સાથે જોડાયેલા સૌ પશુપાલક ભાઈ બહેનોએ 70,000 વૃક્ષો વાવી અને ઉછેરવા માટેનો સંકલ્પ કર્યો છે. આજે દરેક ગામની અંદર, એમાં ખાસ કરીને લાંબો ટકી શકે તેવા વૃક્ષો પણ, પીપળ, વડ જેવા વૃક્ષોનું વાવેતર પણ દરેક ગામોની અંદર થાય એ સંકલ્પ સાથે અહીંયા જલોત્રા ગામથી વૃક્ષારોપણ માટેની જે શરૂઆત આજે કરવામાં આવી છે. મોદી સાહેબનો પર્યાવરણ પ્રત્યેનો જે પ્રેમ છે, જેના કારણે કરીને વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેરવા માટેનું એમને જન્મદિવસની શુભેચ્છા આપવાનો બનાસવાસીઓ જે સંકલ્પ કર્યો છે, હું સમગ્ર જિલ્લાવાસીઓનો આભાર માનું છું અને સૌ જિલ્લાવાસીઓ વતી દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આજે ગુજરાત ફેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી દ્વારા બાબર તાલુકાના વાવડી મુકામે પીપળની મુલાકાત લઈ પીપળ વનમાં એક ઉમરાનું છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની યાદગારી રહે તે હેતુસર મગનલાલ માળી દ્વારા ઉમરાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી આજે ભાબર ખાતે આવેલા કેશવ માધવ ઔષધીય વનની ખાસ મુલાકાત લીધી હતી અને જે રીતે પ્રધાનમંત્રી દેશના દરેક નાગરિકને એકબીજાનો સહારો બનવાનો સંદેશ આપી રહ્યા છે, તેવી જ રીતે પક્ષીઓ માટે મોટો સહારો માનવામાં આવતા ઉમરાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. ઉમરાનું વૃક્ષ જ્યારે પરિપક્વ થાય ત્યારે 200 કરતાં પણ વધારે પક્ષીઓને સહારો આપે છે. સાથે સાથે ગુજરાત ફેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ લોકોને પણ ઉમરા જેવા ઘટાદાર વૃક્ષો વાવવાની સલાહ આપી હતી. ભાબર મુકામે પારકરવાડીમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાબર, સુઈગામ, વાવ, થરાદ અને દિયોદર એમ 5 તાલુકાના ખેડૂતોને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 7 પગલા કલ્યાણ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે જીવામૃત બનાવવા માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કીટમાં 75% સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. 7 પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ સમારોહમાં 5 તાલુકાના 300થી વધુ ખેડૂત લાભાર્થીઓ અને ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે ચેક તેમજ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ભાબર તાલુકા અને શહેરના આગેવાનો, ખેતીવાડી અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃપા ના કરે તો પણ આપણને નર્મદા મૈયા પાણી આપે એટલો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી ચાલી રહી છે ત્યારે કોરોના મહામારીના પગલે ભાબરમાં એક ખાનગી નર્સિંગ કોલેજ દ્વારા કોરોના મહામારીમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાનગી નર્સિંગ કોલેજ દ્વારા માસ્ક વગર ફરતા રાહદારીઓ અને વાહન ચાલકોને માસ્ક આપવામાં આવ્યા હતા અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાંકરેજના સિયોરી ખાતે આવેલ એમ વી વાલાની હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લાના ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસારિયા, પૂર્વ પ્રમુખ મફાજી સોલંકી, સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે 250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોરોના મહામારી સામે સતત સેવા આપી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે ધાનેરા તાલુકાના આલવાડા ગામે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રકૃતિ પ્રેમી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ પ્રસંગના નામે આજે ધાનેરા તાલુકાના આલવાડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાલતરુઓની રોપણી કરાઈ હતી. સાથે ભાજપના કાર્યકર્તાઓને છોડ પણ આપવામાં આવ્યા હતા. સાથે કોરોના વાયરસના લીધે ગ્રામજનો કોરોના બાબતે સાવચેત રહે તે માટે માસ્કનું વિતરણ પણ કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની થરાદ માર્કેટયાર્ડ ખાતે 2 પ્રતિમાઓ મૂકી અને ઉજવણી કરવામાં આવી હતી. આ બંને પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં થરાદના પ્રાંત અધિકારી વીસી બોડાણા, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, ખેતીવાડી સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, માર્કેટયાર્ડના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના ભીલડીમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે બ્લડ કેન્સર અને થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક બ્લડ મળી રહે તે હેતુથી રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ નિઃશુલ્ક બ્લડ આપીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા તાલુકા પંચાયતના નવા વરાયેલા તાલુકા પ્રમુખ રામુજી જવાનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમનું મોમેન્ટ તેમજ સાલ હોડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં લોકો કોરોના અંગેની ગાઈડલાઈન ભૂલતા વકરી રહ્યો છે કોરોના. આરોગ્ય વિભાગે પણ જણાવી ગંભીર બાબત. ધાનેરા તાલુકા સુવિધાના અભાવે ડેઠા ગ્રામ પંચાયતને સ્થાનિકોએ જ માર્યું તાળું. ગ્રામ પંચાયત કક્ષાએ મળતી સુવિધા ઉપલબ્ધ બનાવવા કરી માંગ. અને જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં થતા ભંગાણનું સમારકામ ના થતું હોવાથી ખેડૂતોએ જાતે જ કેનાલનું શરૂ કર્યું સમારકામ. કાંકરેજ તાલુકાના બુકોલી ગામ નજીક 200થી વધુ ખેડૂતો લાગ્યા કેનાલના સમારકામના કામમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી,
કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનમાંથી મુક્તિ મળી ગઈ છે અને અનલોકની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વાત કરવામાં આવે કોરોના વાયરસની તો કોરોના વાયરસના કેસો અત્યારે ખૂબ જ વધારે પ્રમાણે સામે આવી રહ્યા છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ આજે ખાસ અહેવાલ રજૂ કરી રહી છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે અને વધતા જતા કેસો અટકાવવા માટે શું શું કરવું જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે લોકો કોરોના વાયરસના ભયથી મુક્ત થઈ ગયા છે. કોઈ વસ્તુનો ભય દૂર થવો સારી બાબત છે, પરંતુ બેદરકારી ઘણી ખતરનાક સાબિત થઈ શકે તેમ છે, અને અત્યારે આવી જ ભૂલ બનાસકાંઠા જિલ્લાના લોકો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે લોકો કોરોના વાયરસને લઈ બેદરકાર જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના જે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેના આંકડા ઘણા જ વધારે છે, અને અત્યારે કોરોના વાયરસનો ગ્રાફ કૂદકો મારીને ખૂબ જ ઉપર પહોંચી ગયો છે. ત્યારે વધતા જતા કોરોનાના પોઝિટિવ કેસોના કારણની અમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પહેલાં કરતાં અત્યારે કોરોનાના ટેસ્ટિંગ 10 ગણા વધારી દેવામાં આવ્યા છે. 1 મહિના પહેલાં જે 500 ટેસ્ટ લેવામાં આવતા હતા તે અત્યારે લગભગ 5000 જેટલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લોકો સરકારની ગાઈડલાઈનને ભૂલી ગયા છે અને માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત દિવસે ને દિવસે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે, જેના લીધે કોરોનાના પોઝિટિવ કેસમાં ઘરખમ વધારો થયો છે. સર, વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, તો તેની પાછળના મુખ્ય કારણો કયા કયા જવાબદાર છે? જે કોરોના પોઝિટિવની સંખ્યામાં જે સતત વધારો થઈ રહ્યો છે, તેના માટે એક તો પહેલાં જે આપણે RT-PCRથી જે ટેસ્ટ કરવામાં આવતો હતો દર્દીનો, એ ટેસ્ટની સંખ્યા લગભગ ડેલીના આપણે 400-500 ટેસ્ટ કરતા હતા અને સેમ્પલ લઈ અને ધારપુર મેડિકલ કોલેજમાં મૂકતા હતા, અને ત્યાંથી રિઝલ્ટ આવતું હતું 24 કલાક કે 48 કલાક પછી આવતું હતું રિઝલ્ટ. એના પછી સરકારશ્રીની ગાઈડલાઈન આવી, તો છેલ્લા 1 મહિનાથી આપણે રેપિડ ટેસ્ટ પણ કરીએ છીએ અને RT-PCR પણ કરીએ છીએ. RT-PCRમાં જે રેપિડ ટેસ્ટમાં સિમ્ટોમેટિક હોય અને નેગેટિવ આવે, કારણ કે રેપિડ ટેસ્ટની આપણે જે કરીએ સત્યતા તો એ 60% જેટલી હોય છે, તો એમાં જો સિમ્ટોમેટિક હોય અને નેગેટિવ આવે તો આપણે RT-PCR ફરજિયાત કરવાનો હોય છે, તો એ આપણે ત્યાં મૂકીએ છીએ ધારપુર મેડિકલ કોલેજમાં. હાલ પણ બનાસકાંઠામાં 400 કરતાં વધારે ટેસ્ટ RT-PCR થઈ રહ્યા છે. 4000 કરતાં વધારે આપણે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. જે સંખ્યા હતી પહેલાં એના કરતાં 10 ગણી ટેસ્ટની સંખ્યામાં વધારો થયો, એના કારણે જે પોઝિટિવ સંખ્યા હતી તે આપણને વધારે જોવા મળી રહી છે. આ સિવાય બીજા કયા કારણો જવાબદાર હોય છે? આ સિવાયના બીજા કારણોમાં મેઇન કારણ જોઈએ તો જે આપણે કદાચ સિમ્પ્ટોમેટિક હોય અને પોઝિટિવ છે એવી એને આપણને એથી આપણે એને ડિક્લેર કરીએ, પછી એને હોસ્પિટલમાં દાખલ કરીએ અને પછી સિમ્પટોમ ફ્રી થાય 4 દિવસ કેડે એટલે પછી હોમ આઇસોલેશન કરીએ, તો જે હોમ આઇસોલેશનમાં ગાઈડલાઇન જે સરકારની છે એનું પાલન કરવામાં નથી આવતું,
જે પોઝિટિવ છે એને ખરેખર 14 દિવસ સુધી બહાર જવાનું નથી, ઘરમાં ઘરના લોકો જોડે પણ મળવાનું નથી, ઘરના લોકોથી દૂર રહેવાનું છે, માસ્ક સતત પહેરી રાખવાનું છે, સતત એને કાળજી રાખવાની છે કે હું પોઝિટિવ છું અને મારે 14 દિવસ જો હું કોઈના સંપર્કમાં આવીશ તો બીજા 10 જણને હું ચેપ લગાડીશ. એ જે એની અવેરનેસ જાગૃતતા છે એ એનામાં જોવા મળતી નથી, ને એ પછી એના ઘરના બીજા સભ્યોને ચેપ લગાડે છે, એના કારણે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો જેને પોઝિટિવ આવે એને ખરેખર પોતાના જાતે જ જાગૃત થઈ અને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવવા માટે એને પોતાએ એક આઇસોલેશનમાં રહી અને જે એના ઘરના સભ્યો છે અને સમાજના સભ્યો છે એનાથી દૂર રહી અને આઇસોલેશનમાં 14 દિવસ ગાળવામાં આવે તો બીજાને જે ચેપ લાગી રહ્યો છે તે ચેપ ન લાગે અને આપણે જે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ સંખ્યામાં ઘટાડો થાય. ક્યાંક ને જાહેર જીવનમાં પણ લોકો જાહેર રસ્તા ઉપર માસ્ક વગર ફરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા, તો તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે? હવે જેને પોઝિટિવ આવ્યો છે એની વાતમાં આપણે એને હોમ આઇસોલેશન કરી નાખ્યું છે, પણ જે સિમ્પટોમ એ સિમ્પટોમેટિક છે જેનામાં લક્ષણો જ નથી અને પોઝિટિવ છે, એ આપણા માટે અત્યારે જીવતા બોમ્બ જેવો છે કે એને ખબર જ નથી કે હું પોઝિટિવ છું. અને એ પછી ત્યાં ભીડભાડવાળી જગ્યામાં જાય, જ્યાં આપણે અત્યારે શાકભાજી છે સવારના શાકભાજી લેવા જઈએ તો આપણને જોવા મળે છે કે શાકભાજીના જે ફેરિયાઓ છે તે માસ્ક વગર બેઠા હોય છે અને માસ્ક વગર શાકભાજીનું વેચાણ કરે છે. શાકભાજીની દુકાને આજુબાજુ 5-7 જણા શાકભાજી લેતા હોય તો એમાંથી એકાદ પોઝિટિવ હોય તો બીજા 6ને ચેપ લગાડવાની શક્યતા રહેલી છે. તો આવા લોકોએ અને શાકભાજી જે વેચતો હોય એને સતત માસ્ક 24 કલાક પહેરેલો રાખવો જોઈએ અને જે સાથે શાકભાજી લેવાવાળા આવે છે એમને પણ અલગ અલગ લાઇનમાં ઊભા રહી અને થોડું સોશિયલ ડિસ્ટન્સ રાખી અને શાકભાજી જે લેવા ખરીદવા આવતા હોય એમને પણ એવી રીતે ખરીદી કરવી જોઈએ, સાથે સાથે એમને પણ સતત માસ્ક પહેરેલો રાખવો જોઈએ. માસ્ક પહેરતી વખતે પણ જે મોઢું હોય એનું પૂરેપૂરું ઢંકાયેલું હોવું જોઈએ, એ બધી કાળજી રાખે તો આ સંક્રમિતની સંખ્યામાં જે છે એમાં ઘટાડો થઈ શકે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારીએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે અત્યારે ઘણા એવા લોકો છે કે જેમાં લક્ષણો ના હોય પરંતુ તે કોરોના પોઝિટિવ હોય છે અને આવા લોકો ટેસ્ટિંગ કરાવતા ના હોવાના લીધે તેમને જ ખબર નથી હોતી કે તે કોરોનાગ્રસ્ત છે કે નહીં અને તેના લીધે તેઓ ખુલ્લામાં ફરતા હોય છે, જેના લીધે કોરોનાનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે લોકોને તાવ, શરદી કે કમજોરી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્ર પર પહોંચી કોરોનાના નિઃશુલ્ક ટેસ્ટ કરાવી લેવા, જેથી તમે પણ સુરક્ષિત રહી શકો અને તમારો પરિવાર પણ. સર, વધતા જતા સંક્રમણને લઈ તમારા દ્વારા તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને સંદેશ એ આપવા માગુ છું કે કોરોના જે પોઝિટિવ થાય છે એટલે કોરોનાથી ડરવાની જરૂર નથી કે આપણને પોઝિટિવ છે તો આપણને એ મોત, મતલબ કે ગંભીર પ્રશ્ન ઊભો થશે કે આપણને એનાથી એક મોતનો ડર લાગે છે, એમાં કોઈ કોરોનાથી ડરવાની જરૂર નથી. બધા કોરોનાથી ડરના કારણે ટેસ્ટ નથી કરાવતા, એ બહુ ખરેખર તો એ ઘણી ગંભીર બાબત છે કે જે આપણે ટેસ્ટ નથી કરાવતા. આપણને એમ લક્ષણ લાગે થોડા કે શરદી થઈ ગઈ છે, ખાંસી થઈ ગઈ છે, કદાચ શરદી ખાંસી તાવ ન હોય અને શરીરમાં અશક્તિ આવી જાય કે આપણને એમ લાગે કે મને થોડું ચાલું છું ને મને થોડો થાક લાગી જાય છે, એવા લોકોએ તો ફરજિયાત ટેસ્ટ કરાવવાનો. અને ટેસ્ટ માટે પણ આપણે એટલી સરકારશ્રીની ગાઈડલાઇનમાં આપણે ડીસામાં તો એટલી સરળ પદ્ધતિ અપનાવી છે કે આપણે જે અર્બન 1 છે કે લાટી બજારની આગળ છે, અર્બન 2 છે રામનગરમાં છે, ત્રીજું આપણે ડીસા સિવિલ હોસ્પિટલ છે, ભણસારી ટ્રસ્ટ છે અને આપણે એક જનતા હોસ્પિટલ છે પ્રાઇવેટમાં, એ પણ સરકારી છે ફ્રીમાં જ છે, એમાં પણ ટેસ્ટ આપણે થાય છે. તો આ જગ્યાએ તમે ફ્રીમાં ટેસ્ટ કરાવી શકો છો, 10 મિનિટમાં એનું રિઝલ્ટ આવી જાય છે. તો હું દરેક નાગરિકને વિનંતી કરું છું કે જેને આપણને એમ લાગે કે થોડા ઘણા પણ લક્ષણ હોય, થોડું ચાલવાથી શ્વાસ આવી લાગે, થાક લાગી જાય, શ્વાસ ચડવા મળે, એવા લોકોએ તાત્કાલિક ટેસ્ટ કરાવી અને પોતે જાતે અમને સરકારને મદદ કરવી જોઈએ, અમને હેલ્થ વિભાગને મદદ કરવી જોઈએ અને પોતે જાતે હોમ આઇસોલેશન થઈ જવું. ડીસા શહેરમાં આવેલી ભણસાલી ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં આજે બપોરના અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ભણસાલી હોસ્પિટલમાં આવેલા ફિઝિયોથેરાપિસ્ટ વિભાગમાં આ આગ લાગી હતી. આગની ઘટના બનતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ફિઝિયોથેરાપીના મશીનરી બાળીને રાખ થઈ ગઈ છે. આ ઘટના બનતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ કેમ લાગી તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી. ડીસાના ગોવર્ધન પાર્ક વિસ્તારમાં વીજપોલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે આ વીજપોલ ઘરાશય થાય તો અહીં મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. આ ખતરનાક હાલતમાં ઉભેલા વીજપોલને હટાવવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી, જેને લઈ સ્થાનિકોમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ વીજપોલ હટાવવા માટે સ્થાનિક લોકો દ્વારા 25 દિવસ પહેલાં ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરી હોવા છતાં હજુ પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી, ત્યારે સ્થાનિકો આ વીજપોલ દૂર કરવાની માંગ કરી રહ્યા છે. હું ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહું છું. મારી બાજુમાં એક ઇલેક્ટ્રિક થાંભલો છે ઘરની બાજુમાં,
એમાં ખાસો નીચે હોલ પડી ગયો છે, હોલ પડી ગયો છે, થાંભલો નમી ગયેલો છે. બરાબર, આજે જે બીમાં રૂલરમાં લગભગ મહિનાથી કમ્પ્લેન કરી છે, લગભગ 2-3 વખત ફોન ઉપર વાત થઈ અને પછી એક વખત જઈને રિજમેન્ટ કમ્પ્લેન્ટે લખાઈ, છતાંય કોઈ નિકાલ આવતો નહીં. પ્લીઝ, એટલે મેં પછી બીકે ન્યૂઝમાં આ વસ્તુ આપી છે. તમારે બીકે ન્યૂઝવાળા જે કરશે રજૂઆત ઠીક, કેમ કે આ શું છે, એક જાનનું જોખમ છે. કેમ કે એનું કારણ શું છે કે ચાલુ કરંટમાં જો થાંભલો પડી જાય તો કોઈ છોકરાઓ રમતા હોય, ગાયો અહીંયા આવતી હોય અને પાણી ભરાયેલું, આખી સોસાયટીમાં કરંટ આવે એમ છે. આટલો સિરિયસ મેટર છે. મેં 2-3 વખત ત્યાં જીઈબીમાં ફોન કરીને કીધું કે ભાઈ આ મેટર બહુ સિરિયસ છે અને તમે ગમે તે રીતે તરત એક્શન લઈ લેજો. પણ આ વાતને હજી 20-25 દિવસ થઈ ગયા પણ કોઈ એક્શન લેતા નથી. ડીસાના બિહારીબાગ વિસ્તાર અત્યારે ગંદકીની સમસ્યાને લઈ પરેશાન છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ પણ જાતની સુવિધા સફાઈ કરવામાં ના આવતા બિહારીબાગ ગંદકીથી ઉભરાઈ ગયો છે. આ વિસ્તારમાં એક જ સ્થળે ગટરનું પાણી ભરાઈ જતું હોવાના લીધે સ્થાનિકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસા દરમિયાન આવા ગંદા પાણીના લીધે મચ્છરોનો ત્રાસ વધી જતાં સ્થાનિકોમાં વાયરલ બીમારીઓનો ભય જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અહીં આવેલી ખુલ્લી ગટરોમાં મૃત પશુ ફેંકી દેવામાં આવતા હોવાના લીધે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. બિહારીબાગ સોસાયટીમાંથી અમારે પાછળ એરિયામાં છેલ્લા પડીએ છીએ, પાછળ મોટી ગટર જાય છે, એનો કોઈ નિકાલ આવતો નથી. અમને કઈ કઈ જાય છે, બધા વોટિંગમાં ઉભા રહે છે કે આજકાલ આ વખત કરી આપીશું, આ વખત કરી આપીશું. એ ટાઈમને 15 વર્ષ થઈ ગયા પણ કોઈ ગટરનો નિકાલ આવતો નથી. પાછળ કોઈ કૂતરા મરેલા જાનવરો કાપી કાપીને ફેંકી જાય છે, ગંદકી ખૂબ થઈ ગઈ છે. અમારે રહેવું છે એવી રીતે, ઘરમાં પાછળનો દરવાજો બિલકુલ ખોલી શકતા નથી. ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલા બિહારીબાગ વિસ્તારમાં છેલ્લા 4 માસથી પીવાનું પાણી ના મળતા લોકો પરેશાન છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ડીસા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવતા પાલિકા દ્વારા અહીં પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવા માટે 7 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. પરંતુ તેમ છતાં પાણીની સમસ્યાનું નિવારણ ના આવતા પાલિકા દ્વારા આ ખાડો જેમ હતો તેમ મૂકીને પાલિકાના કર્મચારીઓ જતા રહ્યા છે, જેના લીધે આ 7 ફૂટ ઊંડો ખાડો ગમે ત્યારે મોટી ઘટનાને અંજામ આપી શકે તેમ છે. આ વિસ્તારના રહીશોએ પાલિકા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા પાલિકાએ નિયત કરવામાં આવેલા તમામ કરવેરા નિયમિત ભરવામાં આવતા હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે જો આ ખાડાને પાલિકા દ્વારા ટૂંક સમયમાં પૂરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કે છેલ્લા 6 માસથી અમારા આ વિસ્તારની અંદર બિલકુલ પાણી આવતું નથી. અમે 5 દિવસ પહેલાં અમારી લાઈનો સાફ કરાવી પણ એમાં કશું ફોટ નથી. આજે 4 દિવસથી નગરપાલિકાવાળાએ મેઇન પાઇપ ખોદી છે પણ મેઇન પાઇપમાં બિલકુલ પાણી નથી અને આ ખાડો આવી રીતે 5 ફૂટનો ખુલ્લો મૂકીને જતા રહે છે મજૂર લોકો કે આજે પાણી આવે તો સાફ કરીએ, કાલે પાણી સાફ કરીએ. હવે રાત વરાત આમાં કોઈ બચ્ચું પડી જાય, કોઈ જાનવર પડી જાય, કોઈ ઘડું બુડું પડી જાય, મરી જાય તો આની જવાબદારી કોણ? પણ આ વિભાગને નથી 11માં લેતું કે નથી 9 નંબરવાળા લેતા. એટલે અમારી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં. પાછળ અમારે ખુલ્લી ગટરો છે, એ ગટરોમાં એટલી ગંદકી થયેલી છે, એનો પણ કોઈ નિકાલ કરતું નથી. તો હવે અમારી આ સમસ્યાનો હલ નહીં થાય તો અમે આખા આટલા વિસ્તારના લોકો નગરપાલિકાની અંદર આવીને ભૂખ હડતાલ ઉપર બેસીશું. જેટલા સુધી અમારો પ્રશ્નનો ઉકેલ નહીં આવે એટલા સુધી અમે ત્યાંથી ખસવાના નથી. અમે વારંવાર રજૂઆત કરવા છતાં, કેટલા ફોન કરવા છતાં પણ કોઈ લોકો પણ અમારી સાથે સાંભળતું નથી. 6 માસથી અમારા અહીંયા એક ટીપું પાણી નથી. થરાદ વાવ રોડ પરથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. થરાદથી વાવ તરફ જતા માર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થઈ નીપજ્યું છે. આ ઘટના બનતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે થરાદ વાવ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કરાવીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. થરાદ શહેર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે ગાય માતાને ઘાસ વિતરણ અને શિવનગર સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, ભાજપ થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, જીહાભાઈ હડિયલ, ચંદ્રિકાબેન પટેલ, ડૉક્ટર કમલેશભાઈ એન્જિનિયર, કોકિલાબેન પ્રજાપતિ, કલાવતીબેન રાઠોડ સહિત ભારતીય જનતા પાર્ટી થરાદ શહેરની આખી ટીમ ઉપસ્થિત રહી હતી. ધાનેરા તાલુકાના ડીઠા ગામમાં જાગૃત આગેવાનોની મહેનત થકી આજે સરકારના પગારે જોર કરતા સરકારી કર્મચારીઓને પોતાની ફરજનું ભાન થયું છે. આમ તો મોટા ઉપાડે ગુજરાત સરકાર ગામડાના વિકાસને લઈ અનેક પ્રકારની જાહેરાત કરતી હોય છે,
તમારા કાને પણ આ શબ્દો પડ્યા હશે, દરેક ગામ ડિજિટલ બનશે, ગામડાનો વિકાસ થશે, ખેતરના સાત બારના ઉતારા તેમજ ઓનલાઈન અરજી સ્થાનિક પંચાયતમાં કરી શકાશે, એટલે કહી શકાય કે સાંભળવા મળતી આ સુવિધાઓ શું હકીકતમાં ખરી હશે? આની ખરાઈ જ કરવા માટે ધાનેરા સંવાદદાતાએ આજે ડેઠા ગામની મુલાકાત લીધી હતી. ડેઠા ગામના લોકોએ સ્થાનિક ડેઠા ગ્રામ પંચાયતમાં સુવિધાનો અભાવ તેમજ તળાટીની મનમાનીના કારણે ગત રોજથી સરકાર સામે બાયો ચડાવી છે. ડેઠા ગામમાં અંદાજિત 2500 જેટલી વસ્તી છે. ડેઠા ગ્રામ પંચાયતને પણ જેમ અન્ય ગ્રામ પંચાયતને સરકારી ગ્રાન્ટ મળતી હોય તેમ મળે છે, પરંતુ ડેઠા ગામના તલાટીની કામગીરી અહીં ઉડીને આંખે વળગી છે. ડેઠા ગ્રામ પંચાયત દ્વારા વીજ બિલના નાણાં ના ભરવાની પંચાયતની વીજળી કાપવામાં આવી છે, એટલે ડેઠા ગામના સચિવાલયમાં વીજળી નથી, સાથે પંચાયતમાં કોમ્પ્યુટર પણ નથી. શૌચાલય અને સ્વચ્છતાની તો વાત જ શું કરવી, લાઇટના ઉપકરણ હવામાં લટકી રહ્યા છે. પંચાયતની અંદર મોટો ખાડો જોવા મળી રહ્યો છે. ચારે બાજુ બાવલિયાએ પંચાયતને ઘેરી રાખી છે, જેના કારણે ગ્રામજનોએ ડેઠા ગ્રામ પંચાયતની બેદરકારી સામે કામગીરી સામે રોષ વ્યક્ત કરી ગત રોજથી પંચાયતમાં તમામ સુવિધા ઊભી થાય તે માટેની ધારદાર રજૂઆત કરી છે. ગામની પંચાયત એટલે સચિવાલય કહેવાય. અમારા ગામની અંદર કોઈ સુવિધા અત્યારે નથી. આજના યુગની અંદર હર પંચાયતની અંદર હર સેપરેટી છે, હર સુવિધા ઉપલબ્ધ છે, લેકિન અમારા ડેઢા ગામની અંદર પંચાયતનો કેમ્બલ પણ નથી. આ અંદર કમ્પ્યુટરના અંદર તમે છિંદ ભીંદ જોઈ લો, કોઈ કમ્પ્યુટરની હાલત નથી. અંદરનું શૌચાલયની ગંદકી જુઓ. આજે 3 વર્ષથી બધું કામ ઈ ધરાનું બનશે. કોઈ સુવિધાનું કામ કરાવવું હોય તો બાજુના ગામમાં જવું પડે, કે અમારી ગરીબ વસ્તી જે દિવસની મજૂરીને લગભગ 60% પબ્લિક એવી છે, એ મજૂરી ઉપર પેટ ભરણ પોષણ કરે છે, એ ધાનેરા જવું પડે, 100 રૂપિયા એનું ભાડું થાય, 300 રૂપિયાની મજૂરી એને ચૂકે, પૂરો દિવસ બગાડીને આવે ત્યારે અમે હાજર નહીં મળ્યા એમ કરીને તો બીજા દિવસે એને જવું પડે. એના માટે ગામવાળા બધા મળી અને અમે આ બાજુ તાળાબંધી કરી અને અમારો ઉલ્લેખનીય છે કે અમને સહકાર મળે અને એમની જવાબદારી એ નિભાવે. એમની તાનાશાહી ચાલે નહીં, તલાટી સાહેબને એમની મર્યાદામાં રહેવું પડશે. કેમ કે એ નોકરી કરે છે, સરકાર પગાર એમને આપે કેમ કે પબ્લિકના માટે આપે છે, એમના પર્સનલ બોડીગાર્ડ માટે નથી આપતા. એટલે જે એમના પર્સનલ બોડીગાર્ડ એ એવી રીતે રાખે, પણ ગરીબ વસ્તીનું અમારું કામ થવું જોઈએ એ અમે આગ્રહ રાખીએ છીએ. ધાનેરા તાલુકામાં કુલ 61 ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાં મોટાભાગની ગ્રામ પંચાયતની હાલત ખરાબ છે. સમયસર તલાટી ગામમાં ના આવતા હોય આજે પણ અરજદારોને તલાટી પાછળ ફરવું પડે છે. મજૂરી કામ કરતા શ્રમિકો સરકારની કોઈ યોજનાનો લાભ મેળવવા માટે વાહન ભાડું ખર્ચી ધાનેરા સુધી આવતા હોય છે. જો કે પોતાના કામ પ્રત્યે બેદરકારી રાખતા તલાટીઓના કારણે આવા ગરીબ લોકો આજે પણ હેરાન થઈ રહ્યા છે. ડેઠા ગામના યુવાનોએ સરકારનો પગાર મેળવતા તલાટી સ્ત્રીઓને પોતાની ફરજ પ્રત્યે ભાન કરાવ્યું છે. ડેઠા ગ્રામજનોએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ જવાબ ના મળતા આજે ગ્રામજનો ડેઠા ગ્રામ પંચાયત પર પહોંચી સમયસર તલાટી હાજર રહે અને તમામ સુવિધા ગ્રામ પંચાયતમાં મળી રહે તેવી રજૂઆત કરી હતી. પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી અલગ પડેલ છે, એમાં કંઈ પણ પ્રકારની સુવિધા મળતી ન હતી. એના માટે અમે વારંવાર રજૂઆત કરી મૌખિકમાં તલાટીશ્રીને, પણ કંઈ એનું નિરાકરણ આવતું ન હતું. એના માટે અમે અરજી કરી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને કે એમની બદલી કરો, અમને યોગ્ય અધિકારીની નિમણૂંક આપો. એના પછી વારંવાર અરજી કરવા છતાં પણ ઉકેલ ના આવવાથી અમે યુવાનો સાથે મળી અને તાળાબંધી કરી. તાળાબંધી કરવાથી પછી ટીડીઓ સાહેબ આવ્યા. ટીડીઓ સાહેબે અમને લેખિતમાં બાંયધરી આપી, 1 મહિનાની અંદર એમનું કામ સ્પષ્ટ રહે તો તમારે સંતુષ્ટ રહેવાનું, નહીતર તમારે 1 મહિના પછી અમે બદલી કરી આપીશું એવી અમને બાંયધરી આપી છે. શું શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી કે ઈ ધરાના દરેક કામ અહીંયા થવા જોઈએ, પછી એમનો ચોક્કસ સમય લીધો, આ સમય અહીંયા હાજરી આપવી જોઈએ. એમને સમય આપ્યો 6:00 થી 6 એમને એ ચોક્કસ સમયે હાજર રહેશે એવી અમને લેખિતમાં બાંયધરી આપી ટીડીઓ સાહેબની હાજરીમાં. આ જોયું તો કમ્પ્યુટર પણ નથી, પંચાયતમાં ક્યાં ગયું છે કમ્પ્યુટર એટલા વર્ષ સુધી? કમ્પ્યુટર 3 વર્ષથી એમની નિષ્ક્રિયતા, વારંવાર મૌખિક રજૂઆતો કરી છતાં પણ એમને કંઈ ઉકેલ લાવ્યો ન હતો. એના માટે અમારે યુવાનો સાથે મળી પગલાં લીધા. ધાનેરા તાલુકાના ડેઠા ગ્રામ પંચાયતની સાચી હકીકત ધાનેરા પંચાયતની રાજની પોલ ખોલી રહી છે. આજે પણ ધાનેરા તાલુકાના ગામડાઓનો વિકાસ ના કામોથી દૂર છે. સરકાર તરફથી મળતી યોજનાના લાભ અને ગ્રાન્ટનો ગેરઉપયોગ થવાના કારણે રસ્તા, ગટર, લાઇટ જેવી સુવિધા આજે પણ ના બરાબર છે. ગત રોજ ધાનેરા તાલુકાના માલત્રા ગામે આવેલા જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતને લઈ ડેઠા ગામના યુવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને સવાલો કર્યા છે. અગાઉથી કહીને ગ્રામ પંચાયતની મુલાકાતે આવતા જિલ્લા વિકાસ અધિકારી ઓચિંતી મુલાકાત ગ્રામ પંચાયતની લે તો સાચી હકીકત જાણવા મળે, બાકી તો જ્યારે અધિકારી આવવાના હોય એ સમયે ગામની સફાઈ પણ થઈ જતી હોય છે.
આજના આધુનિક સમયમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં પંચાયત કેટલી પંચાયત આગળ વધેલી હોવી જોઈએ આ ટેકનોલોજીના સમયમાં. આ અમારું રેઢા ગામ છે, આ જ્યાં ત્યાં જુઓ એકલી ગંદકી, એકલા બાવળિયા, આ સાઈડ જુઓ તો એકલા ગટર, ગટરની લાઈન ખોદાયેલી પડી, એકલી ગંદકી, ગામમાં ઉકરડા, એવી બધી પ્રક્રિયાઓ થાય છે. એટલે અમે આખા ગામના યુવાન વર્ગે એવો ઉલ્લેખ કર્યો કે આપણે પંચાયતને તાળાબંધી કરશું તો જ એનો ઉલ્લેખ આવશે. હવે કાલ મને જાણવામાં આવ્યું કે કાલ માલોદરા ગામ તાલુકો ધાનેરામાં DDO સાહેબે મુલાકાત લીધી, એટલે એમની આગતા સ્વાગતા માટે કોઈ સો પબ્લિક એમને એમના શું કહેવાય ઉપર સન્માન, અને એમનો પેલો સેનાથી સન્માન થયા, શાલ ઉડાડી એવી રીતના સન્માન થયા. તો અમારા ગામની ઓચિંતી મુલાકાત લઈ આ ડેઢા ગામના પંચાયતની મુલાકાત લો તો સાહેબ તમને ખબર પડે કે આ ગામની પંચાયત તો કઈ રીતના છે. એટલે સાહેબ એવી ઓચિંતી મુલાકાત ગોઠવો, દરેક ગ્રામ પંચાયતની હું તો કહું છું ગોઠવવી જોઈએ, જેથી કરી ગ્રામ પંચાયતના દરેક કર્મચારીઓ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરે. ડેઢા ગામે આજે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ તળાટી સોમવારના દિવસે હાજર રહેશે, તેમજ ગ્રામ પંચાયતમાં વીજળી આવશે, સાથે 20 દિવસના સમયગાળા દરમિયાન કોમ્પ્યુટરની વ્યવસ્થા કરી તમામ સુવિધાઓ મળી રહેશે તેવી ખાતરી આપી ગ્રામજનોને શાંત કર્યા હતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં થતા ભંગાણનું સમારકામ ના થતું હોવાથી ખેડૂતોએ જાતે જ કેનાલનું શરૂ કર્યું સમારકામ. કાકરેજ તાલુકાના બુકોલી ગામ નજીક 200થી વધુ ખેડૂતો લાગ્યા કેનાલના સમારકામના કામમાં. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને DDO સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હોમ ડિલિવરી ડ્રાયફ્રૂટ ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ એટલે રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ. અમારે ત્યાં ઉચ્ચ ગુણવત્તાવાળા દરેક ગ્રેડના કાજુ, મામરા, સરોરા અને સાદી બદામ, રોસ્ટેડ અને સાદા પિસ્તા, ચીલી તથા ફોલેલા અખરોટ અને ચમન તથા રશિયન કિસમિસ જેવા દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ વ્યાજબી ભાવે મળશે. દરેક આઇટમ 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ, લચ્છાજીની ચાલી, ડીસા. મોબાઈલ નંબર 82004-0217 અને 97142-78506. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઇફાઇ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, A. Chandracharya, Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ વર્ષોથી તૂટી ગઈ હોવા છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ ન કરાતા આજે કાંકરેજ તાલુકાના બુકોલી પાસેથી પસાર થતી તૂટી ગયેલી કેનાલ ઉપર જઈ ખેડૂતોએ જાતે જ કેનાલ રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કાંકરેજ તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલ 2015ના પૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલી હોવાથી તેના રિપેરિંગ કામ માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી નર્મદા વિભાગના નદરોલ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે આજે 200થી વધુ ખેડૂતોએ ભેગા થઈ જાતે જ કેનાલ રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. ક્ષતિગ્રસ્ત થયેલી કેનાલની પાસે ભેગા થયેલા ખેડૂતોનું કહેવું છે કે સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે, પરંતુ કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતો માટે જે કામ થવું જોઈએ તે કામ આજે પણ અધૂરા પડ્યા છે. સુજલામ સુફલામ કેનાલમાં ભંગાણ હોવાથી પાણી અમારા વિસ્તાર સુધી પહોંચતું નથી અને તેના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ મુશ્કેલી દૂર થાય તે માટે જ તેઓએ કેનાલ રિપેરિંગ કામ માટે આજે શ્રમયજ્ઞ ચાલુ કર્યું છે અને ખેડૂતોએ પોતાના ખેતીના કામ છોડીને આજે સ્વખર્ચે ટ્રેક્ટરો હિટાચી મશીન લાવીને કેનાલનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. સુજલામ સુફલામમાં પાણી ચાલુ કરે અને તળિયાનું પાણી ખતમ થઈ ગયું છે અને આ સુજલામ સુફલામ 2015ના પૂરની અંદર તૂટેલી હતી. આ સુધી સરકારે આનો કંઈ ઉકેલ જ નહીં લાવ્યો, એટલે તાત્કાલિક આ સુજલામ સુફલામ ચાલુ કરવી છે. એટલે ખેડૂતોએ એવું કીધું કે અમે જાતે જ આ સુજલામ સુફલામને રિપેર કરી નાખા અને એમાં આજે આપણા વડાપ્રધાનશ્રી કે જે 6,000 કરોડ રૂપિયા ખર્ચી અને આ સુજલામ સુફલામ બનાવી છે એમનો જન્મદિવસ છે. એટલે આ જન્મદિવસ ઉજવીએ છીએ કે ગુજરાતના ખેડૂતોને શું તકલીફ છે. સાહેબ પણ જાણશે કે ગુજરાતમાં હું હતો એ વખતે 1,000 રૂપિયા ખર્ચીને સુજલામ સુફલામ બનાવી હતી અને આજે ખેડૂતો રસ્તા ઉપર આવી ગયા છે, એમને પાણી નથી. 2013ના રિપોર્ટ પ્રમાણે બનાસકાંઠાના લગભગ બધા જ તાલુકાની અંદર થરાદ વગરના પાણી તળિયે ખતમ થઈ ગયું છે અને સરકાર ઊંઘમાં છે, કારણ કે ખેડૂતોની એમને જરૂર નથી અને જરૂર પડશે તો ચૂંટણી વખતે પડશે. પણ એ વખતે ચૂંટણી વખતે આ રે અમારા ખેડૂતો બધા બતાવી જવાના છે કે અમને કેટલા સરકારે હેરાન કર્યા છે અને એના લીધે અમારા ખેડૂત જાગૃત થયા છે અને આવતા સમયનો સરકારને પણ બતાવે છે. એટલે અમે જાતે જ રિપેર કરી અને તાત્કાલિક આ સુજલામ સુફલામ ચાલુ કરવા માગીએ છીએ કે આગળ જે ચોગા પંપિંગ છે એ પણ ચાલુ કરતા નથી અને અહીંથી બોર્ડરથી આગળ જાય તો પાટણ વિભાગ આવે છે, ત્યાં 24 કલાક ચાલુ રહે છે. ફક્ત ગુજરાતની અંદર તકલીફ હોય તો બનાસકાંઠાના ખેડૂતોને તકલીફ છે. બનાસકાંઠાના નેતૃત્વ નથી સારું એટલે અમે હેરાન થતા, તો આવતા સમયમાં અમે સરકારને પણ બતાવી જઈશું અને સરકાર પણ અમારો આ રિપોર્ટ સ્વીકારે. આપનું નામ? મારું નામ ચૌધરી અમરાભાઈ રેવાભાઈ, ગામ જસાલી. અમે લગભગ 2015થી જ્યાં તૂટીને એ વખતે આના આવેદનપત્રો આપ્યા છે પણ આજ સુધી સરકારે સાંભળ્યું નથી અને જ્યારે પૂર આવ્યું એ વખતે મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ હતા અને અહીંયા બનાસકાંઠાની અંદર સચિવાલય બનાવી હતી અને સચિવાલય બનાવી હતી એ જ સચિવાલયના આજે ખેડૂતો છે એ આજ હેરાન થયેલા છે. તો સાહેબને પણ આની નોટ લે. આગળની શું રણનીતિ છે? અમારી આગળની એક જ રણનીતિ છે કે ચોગા પંપિંગ સતત ચાલુ રાખે અને આ સુજલામ સુફલામથી પાટણથી જે પંપિંગ દ્વારા આવે છે પાણી એને સતત ચાલુ રાખે, ન કે ખેડૂતો ખતમ થઈ જાય છે. એટલે જ્યારે ખતમ થાય ને તો ખેડૂત ગમે તે કરવા તૈયાર થઈ જાય. મારે આજનો પ્રશ્ન એવો છે કે આ કોસ તાલુકાના મહેમાનો બધા હોય બધા છે, સુફલામનું પાણી સુફલામ તૂટી ગઈ, વરસ 4 છે, વળીને આયા કોઈ નહીં, અભાઈ લેવા નહીં. આ પાણી તળ ઊંડે જ રહે છે અને અમારે પાણીની જરૂર છે. વર્ષ 2015માં આવેલા પૂરમાં સુજલામ સુફલામ કેનાલ કાગળની જેમ તૂટી પડી હતી. 3 વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજ દિન સુધી આ કેનાલ મામલે નર્મદા નિગમના અધિકારીઓ નિંદ્રાધીન છે, ત્યારે ખેડૂતો સિંચાઈના પાણી વગર અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને ખેડૂતો હવે સરકાર અને તંત્રના ભરોસે નહીં રહેતા પોતે જ જાત મહેનત જિંદાબાદ કરીને કેનાલ રિપેરિંગનું કામ શરૂ કર્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. We'll be right back.
ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર બનાસકાંઠા જિલ્લામાં ખીલી સેવાકીય કાર્યોની પૂર્વાહાર ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેને પણ લોકોને વૃક્ષો વાવવા આપી સલાહ. બનાસકાંઠા જિલ્લામાં લોકો કોરોના અંગેની ગાઈડલાઈન ભૂલતા વકરી રહ્યો છે કોરોના. આરોગ્ય વિભાગે પણ જણાવી ગંભીર બાબત. ધાનેરા તાલુકા સુવિધાના અભાવે ડેઠા ગ્રામ પંચાયતને સ્થાનિકોએ જ માર્યું તાળું. ગ્રામ પંચાયત કક્ષાએ મળતી સુવિધા ઉપલબ્ધ બનાવવા કરી માંગ. અને જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં થતા ભંગાણનું સમારકામ ના થતું હોવાથી ખેડૂતોએ જાતે જ કેનાલનું શરૂ કર્યું સમારકામ. કાકરેજ તાલુકાના બુકોલી ગામ નજીક 200થી વધુ ખેડૂતો લાગ્યા કેનાલના સમારકામના કામમાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.